स्वामी नारायण नाम मंत्रम स्वयं दिशंतम भवपारयंत्रम प्रौढ प्रताप श्रितलोकतंत्रम श्री स्वामी नारायण मानमामि प्रत्यक्षैवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं प्रगट अने प्रत्यक्ष अक्षरधामना अधिपति सर्वोपरि सर्व अवतारना अवतारी एवं श्री स्वामीनारायण भगवान प्रातस्मरणीय श्री अबजी बापा श्री अपना गोपाल बाबा निर्गुण बाबा ईश्वर बाबा श्री स्वामीनारायण गादीनाद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बाबा पूजनीय संत महानुभाव वाला पार्षदो तेमज श्री घनश्याम महाराज सुवर्ण महोत्सव प्रसंगे आपना आमंत्रणों स्वीकार करी अहीं श्री स्वामीनारायण भगवान बापा स्वामी बापाना दरबार में पधारेला श्रेष्ठियों तेमज सत्संगी बंधुओं
સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ કચ્છ ઉપર બંધુ અસીમ કૃપા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના જીવનકાળ દરમિયાન વધુ સમય જો બંધુઓ ફાળવ્યો હોય તો બંધુ 7 વર્ષ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ પોતાના જીવનકાળ દરમિયાન આ કચ્છને માટે બંધુઓ પોતાનો સમય બંધુ ફાળવ્યો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ બંધુ કચ્છ બહુ વાલું છે. અને આમ તો બંધુ બધાએ આપણે જે દુહો ગાઈને કહીએ છીએ કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો અને પાંજો કચ્છડો બારે આવા કચ્છની અંદર ભુજ મુકામે આ બધા શ્રેષ્ઠીઓ ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં હરખભેર પધાર્યા છે ત્યારે બંધુ આ પણ સર્વને એ જ દર્શાવે છે કે આ બધા જે શ્રેષ્ઠીઓ છે એમને એમના જીવનમાં ભગવાનનું કરતાપણું સમજાણું છે અને ભગવાનનું કરતાપણું સમજ્યા છે. આવા જે ભગવાનના જે લાડીલા જે શ્રેષ્ઠ નાગરિકો છે શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ બંધુ શિક્ષાપત્રીની અંદર આવા જે શ્રેષ્ઠીઓ છે એનો પણ સન્માન કરવાનો વિવેક ભગવાને શીખવાડ્યો છે. એ ભગવાનના આદેશ અનુસાર આજે આ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આવા શ્રેષ્ઠીઓનું જેમ શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વાત સમજાવી તેમ કે ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીના અભ્યુત્થાના દિના કાર્ય સન્માનો વિનયાન્વિત. એ ભગવાનના આદેશ અનુસાર આજે આ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આ શ્રેષ્ઠીઓનું બંધુ સન્માન કરતા અમે બધા આનંદ અનુભવીએ છીએ અને આનંદપૂર્વક બંધુઓ કહેવાનું મન થાય છે કે ઉદ્યોગપતિ સૌ આવ્યા શ્રીજી પ્રભુને દ્વાર તમારો પ્રેમ જોઈને અભય દે કરી પ્યાર. ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ પણ કહ્યું છે અને એમને પણ બંધુ આ પણ સર્વને વાત સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિ કે સમાજ હોય કે દેશ હોય એ ઉદ્યમ વિના કદી પણ બંધુ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. ઉદ્યમ શબ્દનો અર્થ પણ ઉત પ્લસ યમ એટલે ઊંચે લઈ જાય ઉન્નત કરે તેનું નામ ઉદ્યમ અથવા ઉદ્યોગ કહેવાય. આજે આપણે બધાએ જોઈએ છીએ કે દુનિયાના દેશોના ઇતિહાસમાં જોઈશું તો જે જે દેશોએ ઉદ્યમ કર્યો છે તે જ બંધુ આગળ વધ્યા છે. કેટલાક માણસો મહેનત કરવાને બદલે નસીબ ઉપર બંધુ આધાર રાખીને નવરા ધૂપ બેસી રહે છે તેને બંધુ કંઈ પણ સફળતા કે પ્રાપ્તિ મળતી નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ બંધુ શિક્ષાપત્રીમાં આ જ વાત સમજાવી છે કે ક્યારેય પણ
व्यर्थ कालो ने नेत्र भगवान के समय ने जेम तेम क्यारी पण व्यर्थ इने निर्गमो नहीं एने बंधु आ प्रमाणे जे प्रमाणे श्री स्वामीनारायण भगवाने शिक्षा पत्री में आदेश आप्यो छे के आ जैस्तु गुरु भी कार्या ऐसा वैष्णवा मखन तीर्थेशु पर्वसु भोज्या भोज्या विप्रास साधन। श्री स्वामीनारायण भगवान के जे आवाज श्रेष्ठियो छे जेने भगवाने धन संपत्ति आपी छे आवा श्रेष्ठियों शुं करवानुं छे आ बधी जे भगवानी प्रजा छे एनो बंधु पुत्रनी पेठे भगवान के पालन करवानुं छे कारण के सेवाथी ज बंधु मुक्ति मळे छे। एटला ज माटे श्री स्वामीनारायण भगवान शिक्षापत्रीमां कहे छे के सेवा मुक्तिश्च गम्यताम सेवाथी ज बंधु मुक्ति मळे छे। अने कोई पण बंधु आपने उद्यम करे अने एमां जो बंधु भगवान नो साथ जो मळे नहीं तो बंधु कदी पण एमां आपने सफलता प्राप्त थती नथी। अने उद्यम पण बंधु के संकल्प करवाथी कई बंधु उद्यम में सफलता मळती नथी। एटला ज माटे संस्कृत में बंधु सुभाषित में कह्युं छे के उद्यमे नहि सिद्ध्यन्ति कार्याणि न मनोरथै नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा। सिंह जो बंधु आशु थईने जेम तेम पड्यो रहे तो कि हरणा के पशु कई बंधु आप मेड़े आवी अने सिंहना मोढ़ामां बंधु आवीने कहीं प्रवेश करता नथी। ને એટલા જ માટે કહેવામાં આવે છે કે આળસ ત્યજી ઉદ્યમ કરે એ જ મોટો વીર ભગીરથે ઉદ્યમ કર્યો નીચે લાવ્યો ગંગાના નીર। અંગ્રેજીમાં બંધુઓ પણ કહેવત છે કે મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફોર્ચ્યુન માણસ પોતે જ બંધુઓ પોતાના ભાગ્ય વિધાતા છે। ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપણને સર્વને વાત સમજાવી છે કે ઉદ્યમી માણસ સવાશ્રયી હોય છે। સવાશ્રયી જીવન જીવવું એમાં કેટલાક બંધુઓ નાનપ સમજે છે પણ બંધુ એ નાનપ નથી પણ ગુરુદેવ કહે છે એ તો નામના છે। દુનિયામાં જે જે મહાપુરુષો થયા છે તે ઉદ્યમથી કે સેવા સવાશ્રયથી જ બંધુઓ થયા છે। તેઓ પોતાના જીવનની એક એક પળ આ સમાજના ઉત્થાન માટે બંધુઓ સમર્પિત કરી છે। રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ દયાનંદ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધીજી આ વગેરે બંધુઓ પોતાના જીવનમાં ઉદ્યમશીલ રહ્યા છે અને બધાના જીવનની અંદર બંધુ આ પણ સર્વને ઉદ્યમશીલતાના જ બંધુઓ દર્શન થાય છે। શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ આ સમાજ સુધારણા માટે બંધુ કમર કસી રાત અને દિવસ એક કરીને ઠેર ઠેર બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ સમાજના ઉત્થાન માટે સમાજ સુધારણા માટે બંધુ એમને પણ કસર કસી અને કચ્છના સંત અબજી બાપાસીએ પણ પોતાના આશ્રય આવનાર સર્વને બંધુ ઉદ્યમી થવા માટે પ્રેરણા આપી। આજે બંધુ આ કચ્છનો જે બધો સત્સંગ જે વખણાય છે એ બધી બલિહારી છે આપના પ્રાતસ્મરણીય બાપાસીની। બાપાશ્રીએ બંધુ આ કચ્છના લોકોને પરદેશ જવા માટે પ્રેરણા આપી પ્રેર્યા જાઓ પરંતુ ધર્મને કદી પણ ભૂલશો નહીં ભગવાનને ભૂલશો નહીં। અને આવા જ ઉન્નત માર્ગે ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ ચાલીને આ શિક્ષણ જગતને બંધુઓ પ્રોત્સાહન આપ્યું છે અને એ શિક્ષણ જગતની અંદર બંધુ જે આજે આ ગુજરાતનો બંધુ જે રાજા બનીને બેઠા છે
એવા નરેન્દ્ર મોદી પણ બંધુ એ આ શિક્ષણ જગતને બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપના ગુરુદેવ જીવન પ્રાણ મુક્ત જીવન સ્વામી બાપા દ્વારા પ્રજાનું ધન પ્રજાના હિતને માટે જ વાપરવાનું એ બંધુ એ ધ્યેયને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી અને સ્વામિનારાયણ આર્ટ્સ અને કોલેજ સાયન્સ કોલેજને બંધુ સ્થાપના કરી તેના બંધુ આપના નરેન્દ્રભાઈ મોદી પણ એમના એક વિદ્યાર્થી છે અને નરેન્દ્રભાઈ મોદીને પણ બંધુ ભગવાન બાપા અને સ્વામી બાપાના એમના ઉપર પણ બંધુ ચાર હાથ છે આશીર્વાદ છે જેને બંધુઓ ભગવાનનો સાથ હોય એને બંધુઓ કોઈની કદી પણ પરવા હોતી નથી આપણા બધાના બંધુઓ સાચા પરમ પિતા માતા પિતા સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા છે અને માટે જ બંધુ આપણે કહીએ છીએ સાચા માતને તાત અમારા હરદમ પાલન કરનારા હરદમ પાલન કરનારા શ્રીજી પ્રભુ ઘન શ્યામ અમારા સાથ મળ્યો જેને શ્રીજી પ્રભુનો ધન્ય જીવન થઈ જાય ધન્ય જીવન થઈ જાય કોઈ નહીં આ દુનિયામાં તેને હાથ લગાવે તેને હાથ લગાવે સાચા માતને તાત અમારા હરદમ પાલન કરનારા હરદમ પાલન કરનારા શ્રીજી પ્રભુ ઘન શ્યામ અમારા બંધુઓ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ પ્રભુનો જેને બંધુઓ સાથ છે એને તો બંધુ પોતાના જીવનની અંદર આરામ હરામ કરી નાખ્યો છે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ બંધુ આ શિક્ષણ જગતને પ્રોત્સાહિત કરવાને માટે એમને એમના જીવનમાં બંધુ આરામ હરામ હૈ એ સૂત્રને બંધુઓ પોતાના જીવનમાં બંધુ ચરિતાર્થ કરીને બતાવ્યું છે આજે હે શ્રેષ્ઠીઓ તમે જ્યારે આ ઘનશ્યામ મહાપ્રભુના સુવર્ણ મહોત્સવ પ્રસંગે અહીં એકત્ર થયા છો તમારા જીવનમાં પણ પ્રગતિ થઈ છે તેનું કારણ પણ એ જ છે કે તમને બધાને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા વિશ્વાસ નિષ્ઠા છે અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખી તમે પુરુષાર્થ કરતા જ રહ્યા છો અને આવી રીતે જે હિંમત રાખી અને જે પુરુષાર્થ કરે છે તેની મદદમાં બંધુ ભગવાન અવશ્ય પોતે બંધુ આવે જ છે એટલે જ કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા હે શ્રેષ્ઠીઓ તમે જ્યારે ઘનશ્યામ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અહીં ભગવાનના દરબારમાં આવ્યા છો તો ભગવાનને જ પ્રાર્થના કરી કે હે પ્રભુ આ જે શ્રેષ્ઠીઓ અહીં આવ્યા છે એમના ઉદ્યોગમાં કામ કરનારા નાના નાના માણસોને રોજી અને રોટી બંધુઓ મળી રહી છે એ પણ હે શ્રેષ્ઠીઓ આ દેશની તમારી પણ એક આ મોટી સેવા છે એ સાથે સાથે આપણો એ પણ સિદ્ધાંત હોવો જોઈએ કે ક્યારે પણ શોષણખોરી થવી જોઈએ નહીં શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ બંધુ શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે કે અન્ન વસ્ત્રાદિ સર્વે સ્વકીય પરિચારિકા સંભાવનિયા સતતં યથા યોગ્યં યથા ધનં શ્રી સ્વામિનારાયણ ભગવાન પંચામૃત એવી
શિક્ષા પત્રીમાં બંધુઓ ભગવાન કહે છે કે પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. આ પ્રસંગે બહુ નહીં કહેતા આપણે બધાય પરમ કૃપાળુ પરમાત્મા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપે જે અમને રાહ ચીંધ્યો છે, જે આદર્શના પાઠ આપે અમને પઢાવ્યા છે, આપે જે માર્ગ અમને બતાવ્યો છે, એ માર્ગે અમે બધાએ ચાલીને સાથે મળીને અમે અને તમે આ દેશના ઉત્થાન માટે સતત ઉદ્યમશીલ બનીએ, ક્યારે પણ સ્વાર્થી ન બનીએ. એટલા જ માટે આપણે બધાએ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે અમે બધાએ સાથે મળી અમારા જીવનની અંદર ડગલે ને પગલે સારા કામો કરતા રહીએ. જેમ અંતમાં ભગવાનને પ્રાર્થના કરતા એ જ પ્રાર્થના કરીએ કે ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલો, સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું. શ્રીજી તમે છો માત પિતાને અમે તમારા બાળ, નિશ્ચિન લેજો સ્વામી બાપા છોરુની સંભાળ, લેજો છોરુની સંભાળ. હે પ્રભુ, અમે આપના બાળકો છીએ અને આપના બાળકો થઈને મેં રહીએ, વાણી અને વર્તન એક રાખી અને હે પ્રભુ આપને કરતા બનાવી અમે કાર્ય કરતા રહીએ. કોઈ પણ સારું કામ કરતાં કરતાં અમને કોઈ પણ ક્યારે પણ અહંભાવ આવે નહીં, ગર્વ આવે નહીં, અભિમાન આવે નહીં. આપનાથી બંધુ કંઈ પણ થાય તેવું છે નહીં. શ્રી સ્વામિનારાયણ ભગવાને જે પ્રમાણે આદેશ આપ્યો છે કે યાવત જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુર પિતુર રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથા શક્તિ ચ મામદૈ, એ ભગવાનના આદેશ અનુસાર જેને બંધુ જે શ્રેષ્ઠીઓને ભગવાને બંધુ ધન સંપત્તિ આપી છે એવા શ્રેષ્ઠીઓ પણ બંધુ આ સંસ્થામાં આવો સહયોગ આપી અને ભગવાનના આદેશને બંધુ આપણે અનુસરી રહ્યા છીએ, તેના કારણે એ શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ બંધુ આપણા બધાના આવા સેવા કાર્ય જોઈ અને ભગવાન આપણા બધા ઉપર બંધુઓ ખૂબ ખૂબ રાજી થાય છે. તો આજના પ્રસંગે બહુ નહીં કહેતા અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા. એટલે જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અહીં મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી સ્વામિનારાયણ.